સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી. આજે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ 5 પિંપરી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ ઘઉંનો જથ્થો ગેરકાયદેસર રીતે સગે વગે થતો હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છાપો મારતા રૂપિયા 3 લાખનો સરકારી અનાજ કબજે કરી પકડાયેલ ઈસમો વિરુદ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં 10,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો છે. તપાસ કરતા જણાવ્યું હતું કે ટેમ્પામાં સરકારી અનાજ વિતરણનો બોર્ડ લગાડેલ ન હતો. ટેમ્પામાં GPS સિસ્ટમ પણ બંધ હતી. એટલું જ નહીં, ખાનગી ગોડાઉનમાં CCTV કેમેરા પણ બંધ જણાયા હતા. જોકે આ ગુનામાં 2 આરોપીઓ ભાવેશભાઈ કાનજીભાઈ ડાંગોદરા, ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહે તાલુકો ડેડિયાપાડા, દૌલતભાઈ ભાંગાભાઈ નાઇક રહે બેડાપાણી ફર્યુ કોલવાન તાલુકો સાગબારાની નર્મદા પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બાકીના ફરાર 6 આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. આ આરોપીઓમાં 4 આરોપીઓ વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, જેમાં આનંદભાઈ દેસિંગ વસાવા રહે રોજાદેવ તાલુકો સાગબારા, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે ભવરી સાવર તાલુકો સાગબારા કોંગ્રેસ, રાજેન્દ્રભાઈ રામસિંહ વસાવા રહે પાંચપીપળી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા, જયકુમાર દિનેશભાઈ વસાવા ઉભારિયા રહે બોરડી ફરી ઉભારિયા તાલુકો સાગબારા, મનીષભાઈ ગોવર્ધન શાહ અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર રહે ચલથાણ પલાશના સુરત, પાંચ સચિન નવનીતલાલ શાહ રહે સેલંબા તાલુકો સાગબારા, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે ભવરીસાગર તાલુકો સાગબારા આપનો સમાવેશ થાય છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.